हाय फ्रेंड्स, गुड मॉर्निंग। अपने संकीर्ण संयोजनों नामकरण चर्चा कर रहा छे। हूँ साम बेस्कूल वती हजी सर फरीथी आपनु स्वागत करूँ छू। गुजराती ने इंग्लिश मीडियम में नॉमेनक्लेचर में कोई फेर पड़तो नथी, एटले आ टॉपिक पूरतू हूँ बे लेक्चर साथे लो छू। पछी ज्यारे आ नॉमेनक्लेचर पते, नामकरण पते, पाछो आपणे इंग्लिश मीडियम नो लेक्चर सेपरेट लेशू, गुजराती मीडियम नो लेक्चर सेपरेट लेशू। तो अहींया मैं फरीथी केटलाक संकीर्ण संयोजनोना सूत्र लख्या छे, कॉम्प्लेक्स कम्पाउंड ना फॉर्म्यूला मैं लखी छे। हवे एनू आपणे नामकरण समझवानुं छे। तमे प्रेक्टिस सारी रीते करी शको एटले मैं बाजूमां हूँ नाम नहीं लखूं, आई विल नॉट राइट डाउन द नेम। You have to practice yourself, so I will just speak the name and you have to remember which name was given and what is the answer. तो आपणे एक एक IUPAC नामकरण फरीथी जोता जईए अने तमे जवाब जाते लखवा ट्राय करजो। हजी एक आपणे त्रीजुं सेशन लेवुं पड़शे, पछी तमने हूँ IUPAC नॉमेनक्लेचर नू मटेरियल मोकलावीश। गुजराती मीडियम अने इंग्लिश मीडियम माटे आ चेप्टर नू JEE नीट माटे अने बोर्ड माटे, तो तमे सरस रीते एने बहु मस्त प्रेक्टिस थाय एवी मटेरियल छे, तो तमे बरोबर प्रेक्टिस करजो। अने नेक्स्ट ज्यारे टेस्ट लेवानी आवे त्यारे मारी एवी इच्छा छे कि आपणे रिटर्न टेस्ट लईए, आपणे सब्जेक्टिवनी टेस्ट लईए, ऑब्जेक्टिवनी नहीं। अने हूँ तमने बधा ज प्रश्नों मेक्सिमम पूछी शकाय एवी रीते हूँ प्रश्न पूछीश। तमारे मने खाली पेपर लखीने मोकलवानो छे, एने चेक छे ई थोड़ा मोबाइल में करवा मुश्किल छे, एटले हूँ खाली मारी पासे यादी में राखीश अने एनो एनालिसिस करीश। अने ज्यारे आपणे स्कूले बोलावीए त्यारे तमे ए लखेलू लेता आवजो। तो नेक्स्ट टेस्ट हशे એ સંકીર્ણ સંયોજનોની રિટર્ન ટેસ્ટ હશે, સબ્જેક્ટિવની થિયરી હું બધી પૂછવા માગું છું, એટલે તમારે ખરેખર કેટલું પાકું થયું એનો મને આઈડિયા આવે। તો ગેટ રેડી ફોર નેક્સ્ટ ટેસ્ટ। તો અહીં આપણે જોઈએ હવે નામકરણ। તો હું જ્યાં જરૂર લાગે ત્યાં નિયમો રિપીટ કરાવતો જઈશ અને હું નામ બોલતો જઈશ, હું બે વખત બોલીશ, સમજાવીશ, તમારે યાદ રાખવાનું છે અને પછી મોઢે લખવાનું છે, એટલે હું અહીંયા લખતો નથી। તો પહેલું છે અહીંયા ટેટ્રા એમાઇન ડાઈ એક્વા નિકલ ટુ સલ્ફેટ। આ તટસ્થ સંયોજન છે, ન્યુટ્રલ સંયોજન છે। નિકલનો ઓક્સિડેશન આ ટુ હોય તો જ SO4 એક વખત મૂક્યો હોય એટલે માઇનસ ટુ થાય, એટલે માઇનસ ટુ ને પ્લસ ટુ ન્યુટ્રલ થઈ જાય। આનો ઓક્સિડેશન આંક ઝીરો છે, આનો ઓક્સિડેશન આંક ઝીરો છે, આ બે ન્યુટ્રલ છે। રિપીટ કરું, ટેટ્રા એમાઇન ડાઈ એક્વા નિકલ ઇન બ્રેકેટ ટુ અને પછી સલ્ફેટ। તો અહીંયા નિકલેટ ન થયું, કેમ ન થયું? તો કે અહીંથી તમે SO4 કાઢી નાખો એટલે પ્લસ ટુ આવી જાય સ્ક્વેર બ્રેકેટ ઉપર, એટલે એ પોઝિટિવ આયન છે। નેગેટિવ આયન હોય તો એટ પ્રત્યે લાગે, પોઝિટિવ આયનમાં એટ પ્રત્યે લાગતો નથી, એટલે મેં ખાલી નિકલ કીધું, ક્લિયર। પછી અહીંયા કોઈ ધાતુ નથી એટલે અહીંથી જ શરૂ કરવું પડે। નેગેટિવ લિગેન્ડ હોય તો ઓ પ્રત્યે લાગે, ત્રણ ઓક્ઝલેટો છે, ટ્રાય ઓક્ઝલેટો ક્રોમેટ, અહીંયા માઇનસ ટુ એક ઓક્ઝલેટનું ચાર્જ છે, ત્રણ હોય એટલે માઇનસ સિક્સ થાય, માઇનસ સિક્સ સામે આના પ્લસ થ્રી હોય તો જ માઇનસ થ્રી વધે, અને અહીંયા નેગેટિવ સંકીર્ણ આયન છે એટલે ક્રોમિયમ ન કહેતા ક્રોમેટ કહેવું પડે,
અને એનો ઓક્સિડેશન આ 3 છે એટલે ક્રોમેટ ઇન બ્રેકેટ 3 અને ઉપર કોઈ પ્લસ કે માઈનસ ચાર્જ હોય તો આયન લખવું કમ્પલસરી છે ચાર્જ ન હોય તો નહીં લખવાનું રિપીટ કરાવું ટ્રાય ઓક્ઝલેટો ક્રોમેટ ઇન બ્રેકેટ 3 રોમનમાં ધેન આયન કમ્પ્લીટેડ પછી આને કહેવાનું બીસ પછી બ્રેકેટમાં લખવાનું ઇથેન 1,2-diamine ઇથેન 1,2-diamine બ્રેકેટમાં લખવાનું બ્રેકેટની બહાર બીસ લખવાનું બીસ ઇથેન 1,2-diamine ડાયસાઇનો કોબાલ્ટ અહીં ઓક્સિડેશન આંક આનો પ્લસ 3 થશે એટલે કોબાલ્ટ પોઝિટિવ આયન છે તો જ નેગેટિવ મૂક્યો એટલે કોબાલ્ટ ઇન બ્રેકેટ 3 અને 12 ક્લોરાઇડ છે એટલે એને ક્લોરાઇડ જ કહેવાય લિગેન્ડ તરીકે ક્લોરાઇડ હોય તો એને ક્લોરાઇડો કહેવાય રિપીટ 20 ઇથેન 1,2-diamine બ્રેકેટમાં ડાયસાઇનો કોબાલ્ટ ઓક્સિડેશન આંક 3 ક્લોરાઇડ કમ્પ્લીટેડ બે વાર બોલીશ ધ્યાનથી સાંભળવાનું પહેલી વાર ઇન્ટરનલ સમજાવતો જઈશ ને બીજી વાર ફાઇનલ બોલીશ પોટેશિયમ હેક્ઝાસાઇનો ફેરેટ 2 કમ્પ્લીટેડ ઓક્સિડેશન નંબર ઓફ Fe વિલ બી 2 વાય Here are minus 6, minus 6, plus 4, it means it is plus 2, plus 2, plus 4, total plus 6, here is minus 6, neutral. Repeat, potassium, hexacyano, ferret, 2, completed. Ammonium, tetraoxo molybdate oxidation number of molybdenum will be 6 why it is 2 for the -8 -8 plus 2 means it is plus 6 so in bracket roman plus 6 repeat ammonium tetraoxo molybdate in bracket 6 અહીંયા કોઈ પણ મેટલ હોય એટલે ઋણ કોમ્પ્લેક્સ થાય અને ઋણ કોમ્પ્લેક્સ હોય એટલે મેટલ ને એટ લાગે પોટેશિયમ હેક્ઝાફ્લોરાઇડો ઇટ ઇઝ as ligand so it is fluorido potassium hexafluorido minus 6 plus 2 chromium will be plus 4 then it is chromate in bracket 4 repeat potassium hexafluorido chromate in bracket 4 total neutral karvu pade samajjo આ માઇનસ 6 થયા માઇનસ 6 ની સામે આ પ્લસ 2 થયા પ્લસ 2 માઇનસ 4 એટલે કેટલા વધ્યા પ્લસ 4 વધ્યા એ પ્લસ 4 કોનો હોય ક્રોમિયમ નો હોય માઇનસ 6 પ્લસ 2 માઇનસ 4 ની સામે પ્લસ 4 ક્રોમિયમ ન્યુટ્રલ માઇનસ 6 પ્લસ 2 માઇનસ 4 ની સામે ક્રોમિયમ નો પ્લસ 4 હોય તો ન્યુટ્રલ હોય ટોટલ 0 કરી દેવાનું ઈ રીતે મેટલ નો ઓક્સિડેશન નંબર ક્લિયર થાય સોડિયમ NO મિસ નાઇટ્રોસોનિયમ સોડિયમ નાઇટ્રોસોનિયમ પેન્ટાસાઇનો ફેરેટ ઓક્સિડેશન નંબર ઓફ Fe વિલ વોટ
minus 5. Here is NO, minus 1, minus 6, minus 6, हमें plus 2, here will be Fe will be plus 4, minus 5, NO is neutral, sorry, minus 5, plus 2, it means minus 3, here is the plus 3, એટલે અહીંયા આનું ઓક્સિડેશન આ ધ NO is 0, it is neutral. માઇનસ ફાઇવ, માઇનસ ફાઇવ હામે પ્લસ ટુ જાય એટલે માઇનસ ત્રણ, માઇનસ ત્રણ હામે એફીનો કેટલો હોય? પ્લસ ત્રણ. ક્લિયર? રિપીટ. સોડિયમ